અમારી સાથે જોડાયા છે શ્રદ્ધા રાજપૂત તેઓ ભાજપની સાથે જોડાયેલા છે પરંતુ આજે તેમની પ્રતિક્રિયા એક મહિલા તરીકે તેઓનું શું કહેવું છે તેને લઈને લઈશું કિંજલ દેસાઈ રાજકીય વિશ્લેષક અમારી સાથે જોડાયેલા છે આપ તમામનું સ્વાગત છે સૌથી પહેલા શરૂઆત કરીએ આજના નિર્ણયને લઈને એક એડવોકેટ તરીકે સુનલબેન સૌથી પહેલો આ સવાલ સ્વાભાવિક રીતે તમને પૂછવાનું થાય કે 14 દિવસનો સમય પણ આપવામાં આવ્યો છે એક બાજુ 22 તારીખે તેઓને ફાંસીના માછલે ચડાવશે આ જટિલ કાયદાકીય પહેલા તો શું છે પ્રવૃત્તિ તે અમને સમજાવશો એકચ્યુઅલી એવું છે કે જે પ્રમાણેની પટિયાલા કોર્ટે ડેથ વોરન્ટ ઇસ્યુ કર્યું હતું આપણે લાસ્ટ ટાઈમ જ્યારે આનો ચુકાદો જ્યારે સંભળાવવાની વાત હતી જે એક આરોપ આરોપી હતો એની એક અરજી પેન્ડિંગ હતી અને એના કારણે જે સમય લાગ્યો હતો અને હવે જે ફોર્ટીન ડેઝનો સમય આપવામાં આવશે છે કાયદાકીય રીતે એવું હશે કે એમને કદાચ કંઈક જે રીતે બોડીની રીતે એટલે મેડિકલી જાંચ કરવામાં આવશે એ લોકોના વજન જે રીતે ઓછા થઈ રહ્યા છે એવી રીતે એમાં પર્ટિક્યુલર એક માપદંડ હોય છે ખ્યાથી અને એ માપદંડ જળવાવો ખૂબ જ જરૂરી છે આપણે જે પ્રમાણે ડેથ વોરન્ટ ઇસ્યુ થઈ ગયા છે કે બાવીસમી જાન્યુઆરીએ એ લોકોને સાત વાગે ફાંસીની સજા સંભળાવી દીધી છે ફાંસી આપી દેવામાં આવશે પરંતુ જે ફોર્ટીન ડેઝ છે ફોર્ટીન ડેઝની અંદર કશું પણ અજુકતું બની શકે કે સપોઝ એ જે સમય આપવામાં આવ્યો છે બાવીસ બાવીસમી જાન્યુઆરી ત્યાં જે પ્રમાણે છે અને એ પ્રમાણે એમની હેલ્થ જળવાવી જોઈએ એ બધા જ માપદંડો ચકાસવામાં આવશે અને એ પ્રમાણે જો એમની તંદુરસ્ત વ્યક્તિ હશે તંદુરસ્તી જળવાઈ રહે ત્યારબાદ એમને બાવીસમી જાન્યુઆરીએ સવારે સાત વાગે ફાંસી આપવામાં આવશે એવું મારું માનવું શક્યા જી બિલકુલ શ્રદ્ધા તમે શું કહેશો આ આ તો આવી રહ્યો છે ચુકાદાથી હવે કોન્ફિડન્સ મહિલાઓમાં વધશે ખ્યાતિ ચુકાદાથી કોન્ફિડન્સ તો વધશે પણ નિર્ભયાની લડાઈ એ નિર્ભયાની જેમ માતાજીએ આજે કહ્યું છે કે એની નહીં પણ આખા સમાજની એકસો કરોડ ભારતીયોની આખા દેશની લડાઈ હતી અને આખી ચર્ચામાંથી એક જ વસ્તુ ઊભી થઈને આવી છે કે બધું જ થયું ન્યાયતંત્રે ન્યાય આપી દીધો પોલીસે ચાર્જશીટ ફ્રેમ કરી દીધી હતી લોઅર કોર્ટે પણ ફાંસીની સજાની સુનવાઈ કરી દીધી હાઈ કોર્ટે પણ આપી દીધું પણ જે આપણી કાયદાકીય જટિલ આખી પ્રોસીજર છે હજુ બી સોનલબેન અત્યારે કહી રહ્યા છે કે આખું પાછું પેલું મેન્યુઅલ આપણે બાવીસ જાન્યુઆરી સુધી ફોલો કરવાનું થશે એટલે ટૂંકમાં એક છે કે જ્યારે પ્રાયમા ફેસી દેખીતી જ રીતે જોવાઈ આવતી હોય બધું જ હોય તો એક ટાઈમ બાઉન્ડ સમયની અંદર ન્યાયની પ્રક્રિયા થવી જોઈએ એક સમયની અંદર જ જો ન્યાય મળી જાય તો જે આ નરાધમો છે એની અંદર ડર પેસે આ તો આ ચાર દોષોને ફાંસી થશે તમે જુઓ કે છેલ્લા કેટલાક સમયથી આપણે પોસ્કો એમેન્ડમેન્ટ લાયા છે નાની નાની છોકરીઓ પર આપણી દીકરીઓ ઉપર જે ક્રાઇમ થયા છે એમને પણ લોવર કોર્ટ દ્વારા ક્યાંક ફાંસી કે ઉંમર કેદની સજા અપાઈ ગઈ છે છતાં બી જ્યારે આ ક્રાઇમ અટકતા નથી એનું એ જ કારણ છે કે હજુ બી આપણો દેશ ઓલવેઝ સંવેદનશીલ રહ્યો છે ફાંસી આપણે ત્યાં આપણે એવા દેશમાં નથી કે જ્યાં ફાંસી જેવી સજાને લોકો બહુ આવકારતા હોય છે પણ છતાં પણ હવે સમય આવી ગયો છે જો આપણે આપણા સમાજને અને છોકરોને સુરક્ષિત કરવી હોય તો ન્યાયતંત્ર પાસેથી અપેક્ષા ચોક્કસ રાખીએ કે જેમ બાવીસ જાન્યુઆરી લાગી જાય એ પછી જે દીકરીઓ જોડે જે ક્રાઇમ થયા છે એ નરાધમોને જેમને બી ફાંસીની સજા સુનાવવામાં આવે છે એમણે પણ નિયત સમયની અંદર ફાંસીના માછડે ચડાવી દેવામાં આવે અને દેશની અંદર અને સમાજની અંદર એક કડકમાં કડક સંદેશો તમારે આપવો પડશે કે જો તમે ભારતની નારી કે મહિલાની અસ્મિતા સાથે કોઈ પણ પ્રકાર સાથે હું એ સવાલ પૂછવા માંગુ છું કારણ કે આ સમય ઘણો લાંબો નથી સાત વર્ષ વીતી ગયા ત્યારબાદ ચુકાદો આવે છે ચુકાદો આવ્યો છે આવકારવા લાયક છે પરંતુ લાંબો સમય નથી બહુ જ લાંબો સમય છે પણ છતાં આજે ચુકાદો આવ્યો છે અને ફાંસીનો આવ્યો છે એ આવકારદાયક છે ચુકાદો ઘણો આજના ડિજિટલ યુગમાં જોવા જઈએ તો સાત વરસ ન્યાય માટે લડવું એ બહુ એક મોટી વસ્તુ છે એમના મા બાપ છે એ એવરી ડે દરેક જજમેન્ટ વખતે ફરીથી એ પેઇન અનુભવતા હશે અને માત્ર એમના મા બાપ નહીં નિર્ભયાનું જે થયું બે હજાર બારમાં એ પછી આખા સમાજને જાણે કે એક જાગૃતિ આવી આ વિષયને લઈને અને બધા એક થઈને એકી અવાજે આનો વિરોધ કરેલો હતો અને એ પછી આ વસ્તુ પર એક જેને કહેવાય કે એને દિશા મળવાની સાથે સાથે લોકો બોલતા થયા લોકો વધુને વધુ વિરોધ કરતા થયા સાથે એ પછી ઘણા લોકોનામાં હિંમત આવી કે જે કેસીસ રજીસ્ટર નહોતા થતા પહેલાં રેપના કેસીસ એ ઘણા કેસીસમાં રજીસ્ટ્રેશન લોકોએ એક એફઆઈઆર કરાવવાની હોય જે પોલીસમાં નોંધાવવાનું હોય કે આમ આ ઘટનાક્રમ દુષ્કર્મ થયું છે પછી નાનું મોટું દુષ્કર્મ હોય કે રેપ જેવું દુષ્કર્મ હોય એ વસ્તુ સામે આવવા માંડી અને મીડિયાનો પણ આમાં એક મહત્ત્વનો પોઝિટિવ રોલ છે કે એને લોકો સમક્ષ લઈ આવ્યા આજના સમયમાં જ્યારે લોકો માનસિક વિકૃતિનો ઘણો બધો ભોગ બની રહ્યા છે અલગ ચેલેન્જીસની સામે એવા સમયમાં આને એક મેન્ટલ હેલ્થ તરીકે સ્વીકારવું જોઈએ અને એની રેમેડી આપવી જોઈએ એટલે એક કેસ માટે કેસ દુષ્કર્મ થયા પછીનો ડિસિઝન એ અલગ વસ્તુ છે પણ દુષ્કર્મ ના થાય એના માટેની સામાજિક કાર્યકર્તાઓ ડૉક્ટર્સ મેન્ટલ હેલ્થના રિલેટેડ લોકો શું કરી રહ્યા છે ધેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટુ અવોઇડ ધીસ કાઇન્ડ ઓફ સિચ્યુએશન્સ બીજું જે આજે આ ઘટનાક્રમમાં જે ચુકાદો આવ્યો છે એ ચુકાદા ફાંસીની વસ્તુ જે આવી છે એ મેક્સિમમ લોકો સુધી પહોંચવી જોઈએ કે આવું કામ કરશો તો ફાંસી જ મળશે એના સિવાય તમે કોઈ રીતે છટકી નહીં શકો કાયદાની નજરમાં તમે છટકવાના નથી અને તમને એનો અઘરામાં અઘરી સજા તમને થશે એટલે આ એક એક્ઝામ્પલ સેટલ કરશે કે આવી વસ્તુથી લોકો દૂર રહે આપણી સાથે નવા આપણા ગેસ્ટ છોડાઈ ગયા છે આજે અધિધિ આપની સાથે છે અધિધિ આપણી પર સ્વાગત જે ચર્ચા ચાલી રહી છે આજના અમે જે મેઈન ટોપિક છે તેના પર વાત કરી રહ્યા છે નિર્ભયા કેસની અંદર જ્યારે ચુકાદો આવ્યો છે તેને લઈને વાત કરી રહ્યા છે ત્યારે ખાસ કરીને તમારું શું કહેવું છે જે મહિલાઓ છે આવા ચુકાદા બાદ હમણાં જ કહ્યું કેન્જલ બેન કે હવે રજિસ્ટર કરશે એટલે કે ફરિયાદ નોંધાવશે પોતાની અંદર જે એક આત્મવિશ્વાસ છે તે જાગશે તમારી શું પ્રતિક્રિયા સો ટકા સાચી વાત છે કારણ કે જો આ પ્રકારના ચુકાદા આપણા દેશમાં નહીં આવે તો પછી દરેક મહિનાને કે દરેક પીડિતાને એમ જ લાગશે કે મારે જેને કમ્પ્લેન જ કોને કરવી નો ડાઉટ સાત વર્ષ બહુ ગાળો કહેવાય આપણને નાનકડો જો ઘા હોય એ ઘાને આપણે ખોતર્યા કરીએ છીએ તો કેટલી બધી વાર વાર જેટલી ખોતરો એટલી વાર વધારે દુખાવાનો છે આપણને દર્દ આપવાનો છે પણ એ ઘાને રૂઝાવવા માટે પણ એક સમય જોતો હોય છે અને સાત વર્ષ જેવા લાંબા સમય સુધી વેઇટ કર્યા પછી જ્યારે એક આવો ચુકાદો આવે છે તો સમાજમાં એની ઇમ્પેક્ટ બહુ સારી પડે છે લોકોને પણ એવું લાગે છે કે ના કાયદો હજી પણ અમારી ફેવરમાં છે કે પછી આ દેશની અંદર જે પણ પ્રકારનું આ માળખું છે સજા આપવાનું કે કોઈ પણ ગુનેગારને આ તો ફાંસી એ બહુ મોટી સજા છે ને બહુ જ રેરલી આપવામાં આવતી હોય છે ઘણા બધા હિયરિંગ પછી ઘણા બધા લોકોનો એવો વિરોધ હતો કે કોઈ મા પોતાનો દીકરો ખોશે આ સજાની અંદર પણ મને લાગે છે કે આ પ્રકારની ઘટનામાં આ પ્રકારની સજાની જો જોગવાઈ કરવામાં આવે ને જો સજા બને એટલી વહેલી આપવામાં આવે તો યુથને પણ સ્પેશિયલી બિલીવ થશે કે ના અમે જે સિસ્ટમ સાથે અત્યારે ડીલ કરી રહ્યા છીએ એ અમને સાંભળે છે અને ન્યાય આપવા માટે સક્ષમ છે એટલે એ જ વાત અહીંયા ફરી આવે છે સુનિલબેન કે હવે તમારી પાસે આવીએ છીએ કારણ કે એઝ અ એડવોકેટ તમે વધારે વિસ્તૃતમાં અમને જણાવી શકશો લાંબો સમય થાય છે અને ખાસ કરી ભારતનું જે કાનૂન છે કોઈ પણ વ્યક્તિ આની અંદર દોષિત તો છે પણ કોઈ નિર્દોષને સજા ન થઈ જાય તેનું પૂરું ધ્યાન રાખવામાં આવતું હોય છે બની શકે તેના માટે આટલો સમય લાગતો હોય છે શું કહેશો તમે ક્યાંથી પહેલા જે પ્રમાણેના અમેન્ડમેન્ટ જે પ્રમાણે બળાત્કારની ઘટનાઓ દિન બ દિન વધતી ગઈ જે પ્રમાણેની વાત કરીએ કે ઉન્નાવ રેપનો જે ઇશ્યુ બન્યો ત્યારબાદ તાત્કાલિક ધોરણે એમેન્ડમેન્ટ એક્ટ પોસ્કો એક્ટ લાવવામાં આવ્યો અને ગવર્મેન્ટિશિયટી સોળ વર્ષ વખત એવું હતું કે જસ્ટિસ જે બોર્ડ હોય એમાં એ કેસ ચાલતો અને બે ત્રણ વર્ષની સજા ગયા બાદ બળાત્કાર જેવા રેર ગુનાહિત ગુનો કર્યો હોય છતાં પણ છૂટી જતા હતા પરંતુ એ લોકોએ જે પ્રમાણે મેનકા ગાંધી જે પ્રમાણે ઇનિશિયેટિવ લીધું ને સોળ વર્ષનો કોઈ દીકરો હોય પોતે સગીર છે છતાં પણ એને ફિઝિકલ રીતે એને ચેક કરવામાં આવે અને માનસિક રીતે એ પુખ્ત વયનો છે કે ફિઝિકલ રીતે પુખ્ત વયનો છે તો એને પણ ફાંસીની સજા કરવામાં આવે એવી જોગવાઈ કરવામાં આવે એટલે એવું નથી ખ્યાતિ કે આપણે નથી જાગ્યા જે પ્રમાણે ઉન્નાવ રેપ રેપકાંડની જે થયું ત્યારબાદ ગવર્મેન્ટે જે રીતે પોસ્કો એક્ટ લાવ્યા ત્યારે એ વખતે નિર્ભયા કાંડ હેઠળ એક ફાસ્ટ કોર્ટ ની રચના કરવાની વાત હતી કદાચ દુર્ભાગ્યની વાત છે કે એ ફાસ્ટ ટ્રેક કોર્ટોની રચના રચના નથી થઈ અને અત્યારે જે પ્રમાણે ફંડ હતું એ ફંડ જ્યારે વપરાવું જોઈતું હતું એ પ્રમાણે વપરાયું ન હતું પરંતુ ત્યારબાદ એક બાદ એક એવી રીતે બળાત્કારની ઘટનાઓ બનતી થઈ ને હવે બધા સેન્સેટાઇઝ થઈ અને તાત્કાલિક ધોરણે ફાસ્ટ કોર્ટોની રચના કરવામાં આવી રહી છે અને અમુક મધ્યપ્રદેશ છે રાજસ્થાન છે એ જગ્યા ઉપર એવું છે કે ખ્યાતિ છ મહિનાની અંદર સજા સંભળાવી દેવામાં આવે છે અને જે પ્રમાણે આપણા બધાની બધી સ્ત્રીઓની બધા સોશિયલ વર્કર્સની બધાની ડિમાન્ડ હતી લોકોની એકસો પચીસે પચીસ કરોડ જનતા એવું જ સ્થિતિ કે કદાચ આપણે ડિસ્કશન કરીએ છે આજની જ ઘટના જોઈ લો કે અઢી વર્ષની બાળકી ઉપર આજે બળાત્કાર કરવામાં આવ્યો છે એટલે સાત દિવસના આજે રિમાન્ડ મેળવવામાં આવ્યા છે એટલે આ પ્રકારની જે ઘટનાઓ છે એની અંદર ફાસ્ટ ટ્રેકની અંદર વધારેમાં વધારે સુપ્રીમ સુધી પણ જવું હોય તો એક વર્ષની એક સમય મર્યાદા હોવી જોઈએ અને વિધિને વન યર એને ફાંસીના વાંચડે ચડાવી દેવો જોઈએ બીજું જે વાત કરી દીકરીએ કે જે માનવ અધિકાર પંચની લોકો વાતો વાતો કરે છે અને જે લોકો કદાચ બળાત્કારની અંદર માનવ અધિકાર પંચ વડે એમના મોઢા બંધ જ કરી દેવા જોઈએ કારણ કે આ લોકોને ફાંસી જાહેરમાં આપવાની

ખ્યાથી હું તમને એ કહેવા માંગુ છું હું કિંજલબેનની વાત ને સોનલબેનની વાતને આગળ લઈ જવા માંગુ છું કિંજલબેને કીધું ને કે સાયકેટ્રિક ટ્રીટમેન્ટની જરૂર છે બિલકુલ જરૂર છે કારણ કે આ નરાધમોએ પહેલી વારમાં જ ક્યાંય બળાત્કાર નથી કરી દીધો આ નરાધમો ક્યાંક ને ક્યાંક છેડતી કરતા હોય છે પણ જે પ્રમાણે આપણી સામાજિક રચના છે આપણે બધા બચતા હોઈએ છીએ કે આપણે કમ્પ્લેન કરીશું ભલે આને છેડતી કરી હું બચી ગઈ છું ને એટલે હવે આપણે એની કમ્પ્લેન નથી કરવી પછી આ નરાધમોની જે છે માનસિકતા વિકૃતિ વધતી જાય છે અને એ રેપમાં પરિણમે છે નિર્ભયાના વખતમાં રેપ જેવી જઘન્ય ક્રાઇમ તો કર્યું હતું પણ જે પ્રમાણે નિર્ભયા જોડે અન્ય જે આમ કહેવાય ને કે આપણે આખી એ વખતે કોઈ એવું નહીં હોય જે રડ્યું નહીં હોય બે હજાર બાર ડિસેમ્બરમાં નિર્ભયાને જ્યારે બધી જ મેડિકલ રિપોર્ટ અને બધી જે એની કન્ડિશન્સ આપણે વાંચતા હતા ત્યારે આપણે બધા બી લોકો ત્રણ ત્રણ ચાર ચાર દિવસ ઊંઘી નહોતા શકતા એટલા બધા મેન્ટલી ડિપ્રેસ થઈને હર્ટ થઈ ગયા હતા ત્યારે જ્યારે જે લોકો આવી માનવા અધિકારોની વાત કરે છે કે કેપિટલ પનિશમેન્ટ ના હોવી જોઈએ એવી બધી વાતો કરે છે મને લાગે છે કે એ લોકોએ એવા કમરામાંથી એવા એસી ચેમ્બરોમાંથી બહાર નીકળીને એક દુનિયા જોવી જોઈએ આજે અઢી વર્ષની બાળકી છે ચાર વર્ષની બાળકી છે દસ વર્ષની બાળકી છે બાળકીઓના શું ગુના છે બાળકીઓના શું કપડાં પહેરવાનું હોય કે એના શું નખરા હોય છતાં પણ લોકોની માનસિક વિકૃતિ આ હદે જ્યારે વધી ગઈ હોય તો સમાજે જ આગળ નીકળવું પડશે અને સમાજે જ આવા વિકૃત લોકોને શોધવા પડશે ન્યાયતંત્રએ પણ કામ કરવું પડશે હું કોઈને એવું નથી કહેતી કે તમે કાયદો હાથમાં લો પણ તમે આવા લોકોને પોલીસ સ્ટેશન સુધી પહોંચાડો કેસ રજીસ્ટર કરો નાની અમથી છેડતી બી થઈ હોય તો બિલકુલ શર્માયા વગર

શકાય કાયદાનો ડર રહે તેની વાત કરવી છે શું કહેશો સૌથી પહેલા 2012 થી આપણે આની ચર્ચાઓ કરી રહ્યા છે ચેન્જીસ આવ્યા છે પણ કે ને બે કદમ આગળ ચાર કદમ પાછળ કારણ કે જે રીતે કન્વિક્શન રેટો ચાલે છે જે રીતે અમે કહીએ છીએ કે યસ મહિલાઓના ગુના નોંધવાના વધ્યા છે પણ વધ્યા ક્યારે કારણ કે થાય છે એટલે વધ્યા છે અને અનાથી આપણે ભલે કહીએ વધ્યા છે પણ અમને ખબર છે કે કેટલા અંદર દબાઈ જાય છે બીજો પોઈન્ટ ત્રીજો પોઈન્ટ કે તે કે છે ને જસ્ટિસ ઇઝ જસ્ટિસ ડિનાઇડ ભલે આજે એક વાત એવું બી કહેવામાં આવે કે હું કહી શકું કે બેટર લેટ ધેન નેવર પણ અલ્ટિમેટલી અગર અગર નિર્ભયા જેવા એટલો હાઈ પ્રોફાઇલ તો નહીં કે પણ એટલા આટલા સુનામી લાવી દીધો તો આ કેસે આખા આપણા ઇન્ડિયામાં સુનામી લાવી દીધા હતા માણસોમાં ગવર્મેન્ટમાં પોલીસમાં તંત્રમાં બધે જ આવ્યું હતું ને એ જ કેસ અગર એને સાત સાત વર્ષને બાવીસ દિવસ

લોને એ લોકો મેન્યુપ્યુલેટ કરવા માંગતા હતા લૂપોલ શોધીને લોના જે લૂપોલ છે આપણને બધાને વર્ષોથી ખબર છે લોના લૂપોલ છે મારે પૂછવું છે કે જ્યારે આપણે આ નિર્ભયા કાંડ થયો ત્યારે આપણે જસ્ટિસ વર્મા કમિટી આખા નવા નવા ને એમેન્ડેડ ને સ્ટ્રિક્ટ રૂલ્સ ને લોઝ લાયા આપણે રેપ માટે પણ અનફોર્ચ્યુનેટલી આપણી જ્યુડિશિયરી જાગી નથી કારણ કે જ્યુડિશિયરી અને જ્યુડિશિયરી ખબર છે સામે આજે જજ પોતે બોલે રહ્યા છે કે ટાઈમ બાઉન્ડ હોવું જોઈએ પણ સાહેબ તમે બોલો છો પણ તમે એના પર એક્શન કેમ નથી લેતા કે તમે અગર ટાઈમ બાઉન્ડ ની કરો છો કે અગર આટલો આ કેસ આટલા ટાઈમમાં માં પતવો જોઈએ એક એક ટાઈમલાઇન આપી દઉં તમ લોકોને જસ્ટ લિસન ટુ મી 2013 ના એટલે 2012 માં થયું એના 9 મહિનામાં લોઅર કોર્ટ ફાસ્ટ ટ્રેક થયું ને લોઅર કોર્ટે 9 મહિનામાં હેંગ ટુ ડેથ આપી દીધું એના પછી બીજા 7 મહિનામાં હાઈકોર્ટે અપીલ કર્યું કે યસ હેંગ ટુ ડેથ પછી સુપ્રીમ કોર્ટે વર્ષ કે સવા વર્ષ એને લાગ્યું એને એને ઓરિજિનલ વિક્ટિમ સ્ટેટમેન્ટ ડેથ સ્ટેટમેન્ટ મંગાવ્યું આ તે કર્યું અને એને બી કહ્યું ઓકે ડન પછી શું થયું સાહેબ પછી રમવાનું ચાલુ થયું કોની વચ્ચે લોયરો વચ્ચે ધેન ધે સ્ટાર્ટેડ આઉટ કે ભઈ આ આમ ખોટું પેલો ખોટું ઢાકડો પૂછડું કઈ પોલિટિક્સ લાયા અને કઈ અત્યારે કઈ પોલ્યુશન લાયા અને લાઈફ એક્સપેક્ટન્સી લાયા રિવ્યુ પેટિશન કરાયા જે કેન્સલ થયા હવે મેડમ તમને ખબર નહી હોય તો દોઢ દોઢ વર્ષ એક રિવ્યુ પેટિશન ને ખાલી કેન્સલ કરવા માટે દોઢ વર્ષ લાગે સુપ્રીમ કોર્ટમાં એટલે મારે એ કેવું છે કે મજાક છે તમે એકવાર ફાસ્ટ ટ્રેક કો અમે આટલી હજાર ફાસ્ટ ટ્રેક કોટ આજે કે કીધું છે આપડા

дарજે બધા કહે છે કે વિનિંગ મેં કહું વિન નથી આ જસ્ટિસ છે અમે કઈ હાર જીત રમવા નથી આયા અમે અમારા ન્યાય માટે આયા છે જે આપણો કોન્સ્ટિટ્યુશન આપણને આપે છે અગર કોન્સ્ટિટ્યુશન આપણને ન્યાય નહીં આપી શકે ફ્રીડમ નહીં આપી શકે તો એ કોન્સ્ટિટ્યુશન શું કામ પણ સાહેબ આટલા વર્ષો પછી આપશો તો મને શરમ આવે છે આઈ એમ પ્રાઇડ ઓફ માય કોન્સ્ટિટ્યુશન પણ મને શરમ આવે છે કે સાહેબ તમે અમને આટલું ડીલે કરીને જસ્ટિસ ડીલેડ જસ્ટિસ ડીલે ને નિર્ભયા ને આદની વચ્ચે છે જોગો કેટલા રેપો થયા અને કેટલા ને ન્યાય મળ્યા દીકરીઓ બળી ગઈ છે અમને છેલ્લા ચાર પાંચ કેસમાં તો દીકરીઓ બારી ના વાલોની વચ્ચે રુઝાન છે આપણે એ પણ જાણવું છે કે ખરેખર આ દીકરીઓ બહાર છે ને આગળ વધારે શું અધિતિ સીધા આપની પાસે આવવા માંગીશું ચર્ચા તમામ વસ્તુને લઈને અત્યારે ચાલી રહી છે આખરે ફાંસી થવાની છે તેને લઈને પણ કેટલાક તેના રૂલ્સ છે તે પણ ફોલો થશે પરંતુ સાથે સાથે દેશની અંદર જ્યારે આવી ઘટનાઓ બને છે આ ઘટનાઓને અટકાવવા માટેના પ્રયત્નોની માત્ર ને માત્ર વાતો થાય છે કઈ રીતે તેને એક્ટિવ કરી શકાય કઈ રીતે તેને રોકી શકાય મારું એવું માનવું છે કે હવે ખાલી વાતો નથી થતી બે હજાર બારમાં જ્યારે આ કેસ થયો હતો ત્યારે દરેક ઇન્ડસ્ટ્રી મીડિયાની રેડિયો હોય પ્રિન્ટ હોય કે પછી ટીવી હોય આખી ઇન્ડસ્ટ્રી હલી ગઈ હતી અને તમામ તમારા જેવા એન્કર હોય કે અમારા જેવા રહી ચૂક્યા હોય કે જેટલા પણ જર્નાલિસ્ટ છે કે જેટલા પણ વકીલ છે દેશમાં ન્યાયતંત્ર સાથે જોડાયેલા હોય કે આ દેશમાં અવાજ બનવાનું જે કામ કરે છે બધા એ વખતે એક થયા હતા અને એક થયા હતા કદાચ એટલા માટે સાત વર્ષે અહીં સહી પણ ચુકાદો તો આવ્યો છે અને હવે ફાઇનલી આપણને જોવા મળશે ફાંસીની સજા એ પણ વહેલી સવારે સાત વાગે આઈ એમ શ્યોર દરેક લોકોની ઈચ્છા હશે કે આ ફાંસી લાઈવ અમને જોવા મળે ખબર નહીં જોવા મળશે કે નહીં પણ આ પ્રકારની ઘટનાને રોકવા માટેનું એક જ મને એવું લાગે છે કે જે જ્યારે બધા અવાજ ભેગા થઈને એક બુલંદ અવાજ બને છે ને તો દરેક વ્યક્તિ આ પ્રકારના કૃત્ય કરતાં સો વાર વિચાર કરશે આ પ્રકારની ઘટનાઓ મેં ઓછી કરવા માટે કદાચ મીડિયા અને જેટલા પણ ટોપ ઓથોરિટીઝ છે એ જો એઝ એન મેન જ્યારે પણ જરૂર છે ત્યારે એમનો અવાજ ઉઠાવશે અને દરેક પ્રક્રિયાને સપોર્ટ કરશે અને આ અલગ અલગ મીડિયાના જયે લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન કરશે અને લોકો પોતાનો અવાજ ઉઠાવશે અને સાથે ન્યાય પણ મળશે કારણ કે અવાજ તો દરેક ખૂણેથી ઉઠે છે પણ ન્યાય નથી મળી રહ્યો ઘણા લોકો એ પરિસ્થિતિમાં આવી જાય છે કે જ્યારે એમને કાયદા હાથમાં લેવા પડે છે પણ જો ન્યાયની પ્રક્રિયા થોડી સરળ થઈ જાય ને થોડી ફાસ્ટ થઈ જાય આ પ્રકારના કેસીસની અંદર તો કદાચ મને લાગે છે કે આ ઘટનાઓ ઓછી થઈ શકે એમ છે બિલકુલ કિંચન અહીંયા જે રીતે વાત કરી છે કે જે કાયદાકીય કાટી ગુટીમાં ફસાવવું પડતું હોય છે તેને લઈને કેટલાય પરિવાર એવા છે કેટલી નિર્ભયાઓ એવી છે કે જે બહાર નથી આવી રહી કેટલી નિર્ભયાના માતા પિતા એ શરમની અંદર બહાર નથી આવતા કે સમાજ શું કહેશે એટલે આ બધી બદીઓ જે છે આ બધી બદીમાંથી પણ બહાર નથી આવી શકાતું ત્યારે આવા ફાસ્ટ્રેક કોર્ટ પણ એકવાર જો બની ગઈ છે ને તેની અંદર ચુકાદો ફટાવ ચલાવવામાં પણ આવે છે જો દીકરીઓ જ બહાર નહીં આવે પોતાની સાથે બનેલી ઘટનાઓનું વર્ણન જ કરે તો શું ચોક્કસ હું આપના પ્રશ્નનો જવાબ આપું એ પહેલાં જલ્લાદભાઈનું હમણાં આપણે હવે એમને જલ્લાદ કહેવા કે એમને ઈશ્વર તરીકે પૂજવા એ ખબર નથી પડતી કારણ કે અને તમારી ચેનલના માધ્યમથી હું એટલું ચોક્કસ કહીશ કે જ્યારે તમે બાવીસ જાન્યુઆરી સવારે સાત વાગે જ્યારે ફાંસીના માચરે લટકાવો ત્યારે તમારો હાથ ના કંપે તમારું હૃદય ધડકાર ના ચૂકે એવી સાહીઠ કરોડ મહિલાઓની દુઆઓની તાકાત તમારી સાથે તમારા હાથમાં છે એ બિલકુલ તમે જોરદાર રીતે એને ફાંસી આપો સજા આપો અને આપણે બધા જેમ અદિત્ય કહ્યું કે જો એ જોઈ શકીએ તો ઘણા લોકો જે આ કરવા જઈ રહ્યા છે કર્યું છે ભવિષ્યમાં કરી શકે એવી વિચારધારા વિકૃતિવાળા છે એ લોકો અટકાવી શકે આપે જે પ્રશ્ન પૂછ્યો એ વાતમાં થોડું આંકડા આપવા માંગીએ છીએ અઠ્ઠાણું ટકા અઠ્ઠાણું ટકા જે રેપ થાય છે એ નોન લોકો કરે જાણીતી વ્યક્તિઓ કરે છે જેને તમે ઓળખો છો એવી વ્યક્તિઓ કરે છે તો વિશ્વાસ કોની ઉપર મૂકવો નેવું ટકા પોલીસ સ્ટેશનમાં લોકો જતા નથી એક જ ડરને કારણે કે શું થશે અને ન્યાય મળશે કે કેમ એ પણ શંકા છે તો આ જે કેસ છે એ લોકોને હિંમત આપશે કે હા ન્યાય મળશે આ જે વર્ડિક છે એને ઉપરથી લોકોને એવું થશે જાગૃતિ આવશે કે હા મારી સાથે કંઈ પણ થશે તો હું પહેલા શરૂઆતના લેવલથી તમે એનો વિરોધ કરો જેથી કરીને આગળ

મારી પાસે હાલ જ એક કેસ ચાલી રહ્યો છે છેડતીનો કેસ છે ગીતા મંદિરમાં એ દીકરી એટલે બસથી સ્કૂલે જાય અને ગીતા મંદિરમાં એને છેડતી થાય છે દીકરીએ મા બાપને કહ્યું અને દીકરી અમને કહ્યું એટલે અમે શી ટીમને કહ્યું ને શી ટીમે પૂરી મદદ કરી હવે સાંભળજો સ્ટોરી એવી કે મા બાપે શી ટીમને કહ્યું કે ના અમારે કશું કરવું નથી અમારી કંઈક સામે કે આસપાસ રહે છે અમે છોકરાને અમે હેન્ડલ કરી લઈએ એના મા બાપને સોરી એના ભાઈએ બી કીધું ભૂલી ગઈ એનો મોટો ભાઈ બી છે એને બી કીધું કે ના અમે અમારી રીતે હેન્ડલ કરી લઈશું કારણ કે અમારે તો બિચારી શી ટીમે કેટલું સમજાવ્યું કે તમારું નામ નહીં આવે કોઈનું તમારા નામ ના લીધે તમે કહો છો કે ના અમે નહીં કરશું એ દીકરીની હાલત તમે કેવી કરી છે આવો મા બાપ હશે તો આપણા દેશ થશે ને ક્યાંથી મળશે

કારણ એ જ હોય છે કે લોકો શું કે છે ક્યાંથી સમાજ શું વિચાર છે કદાચ નવાઈ લાગશે ક્યાંથી જે વ્યક્તિએ રેપ કર્યું છે એની સાથે લગ્ન કરાવવામાં આવે છે અને એ જબરજસ્તી કે તારે હવે બીજી જગ્યાએ તને કોઈ જગ્યાએ અપનાવવામાં નહીં આવે જે છે આજ તારો પતિ પરમેશ્વર છે એની સાથે લગ્ન ઘણી વખત એવું થયું છે જેલમાંથી પેલો પેરોલ લઈને આવ્યો હોય બળાત્કારનો આરોપી હોય એની સાથે લગ્ન કરાયા છે એટલે આ જે કહેવાતો સમાજ છે અને ક્યાંક ને ક્યાંક જે રૂઝાન મેને વાત કીધી હંડ્રેડ પર્સન્ટ એગ્રી છું ગઈકાલે મારા ઘરે પણ આવું હતું કે છોકરીના મા બાપ જ છોકરીને ટોર્ચર કરતા હતા અને એને દબાવતા હતા અને પ્રેશર કરતા હતા કે તારે ફરિયાદ નહીં આપવાની લોકો શું કહેશે તને તારા સાસરીવાળા વિતારે એના ઘરમાં જ રહેવાનું એટલે ક્યાંક ને ક્યાંક કહેવાતા જે લોકો છે પોતાના જ મા બાપ સમજતા નથી અને આ સમાજ જે કહેવાતો સમાજ છે એને કદાચ એવું કહી શકાય કે નિકંદન કાઢી નાખ્યું છે દીકરીઓની સ્વંત્રતાનું અને દીકરીઓના જીવનનું દીકરીને કહે છે ને જે પ્રમાણે ખરેખર જે કહેવા કહેવાતી હતી કે ગાયને દીકરી દોરે ત્યાં જાય એવી આજે પણ કદાચ ખ્યાત પરિસ્થિતિ છે હાયર મિડલ ક્લાસ ફેમિલી હોય કે શ્રીમંત પરિવાર હોય આજે પણ સમાજના નામે દીકરીઓને દબાવવામાં આવે છે અને દીકરીની પોતાની ઈચ્છા હંમેશા મોટા વડીલો જે કહેશે એમ થશે પંચ જે કહેશે એમ થશે સમાજ કહેશે એમ થશે એના નામે દબાવવામાં આવે છે કદાચ આ આ જે શિક્ષણ છે એના કારણે એજ્યુકેશન સિસ્ટમ બદલવી પડશે એજ્યુકેશન સિસ્ટમની અંદર જ પહેલા તો સુધારા લાવવાની જરૂર છે કે ક્યારેય તમને કોઈ પણ વ્યક્તિ અડે તો એની ફરજિયાતપણે તમારે ફરિયાદ થવી જોઈએ ને જે પણ ગુનેગારો છે ખ્યાતિ કદાચ આપણે માનીએ કે આ લોકોને ફાંસીના માત્રડે એક વર્ષની અંદર ચડાવી દેવા જોઈએ પરંતુ ચડાવતા પહેલા આ લોકોનું સાયકોલોજીકલ એનાલિસિસ થવું જોઈએ જોઈએ કે આમની મેન્ટાલિટી કેમ આવી હતી શું હતી શું બેકગ્રાઉન્ડ હતું કેવી રીતે આ વર્ત્યા કેમ એમ આવો ગુનો આચર્યો કેવી રીતે શું જોતા હતા એમના ટીવી કે ઇન્ટરનેટના કન્ટેન્ટ શું હતા જોવાના આના માટે બ્રોડકાસ્ટિંગ ડિપાર્ટમેન્ટે પણ ઘણું બધું કરવાની જરૂર છે બહુ બધી ચેન્જીસ આવા જરૂરી છે અંડર એટીન મૂવી આપણે યુએસ સર્ટિફિકેટ જે દરેક સિનેમામાં લોકો મૂવી જોવા જવા દે છે ખ્યાતિ નાના બાળકોને લઈને તમે જાઓ કે જે અઢાર વર્ષથી નીચેનું બાળક ન જોઈ શકે છતાં બી અલાઉ કરે છે ક્યાંક ને ક્યાંક વિકૃતતા અને જે જે એગ્રેશન હોય છે એ ને ક્યાંક આવી રીતે બળાત્કાર એના કારણે વધે છે એવું મારું માનવું છે બિલકુલ મારો સવાલ એ છે કે ખાસ કરીને જે બહાર નથી આવતો સમાજ શા માટે કાયદા પર વિશ્વાસ નથી સમાજનો ડર તો તેમને છે પરંતુ જો તાત્કાલિક કોઈ પણ વસ્તુની અંદર જો તેમને ન્યાય મળી જાય અથવા તો ફરિયાદ નોંધાયા બાદ તેના પર એક્શન લેવાય તો આવી ઘટનાઓ જલ્દી બને અથવા ઓછી બને શું કહેવું છે તમારું શ્રદ્ધા આખી ચર્ચામાં ખ્યાતિ જુઓ સર્વાઈવર કે જે લોકો રેપથી બચી ગયા છે હું તમને કહું છું હજુ બી અંડર રિપોર્ટિંગ છે આ તમે કહી દઉં કે આટલી અવેરનેસ આયા પછી હજુ પણ આ બી કે અંડર રિપોર્ટિંગ છે અને આ બધા રિપોર્ટિંગ જે તમારી સામે આવ્યા કે નિર્ભયાના ક્યાં દીકરીના ને એ એવા રિપોર્ટિંગ આપણી સામે આવ્યા છે કે જ્યાં દીકરીનું ડેથ થઈ ગયું છે ને આ નાની નાની દીકરીઓ ખોવાઈ ગઈ એટલે એમના મમ્મી પપ્પા તો શોધી ના શકે એટલે એમણે ફટાફટ પોલીસને સંપર્ક કર્યો કે મારી દીકરી ખોવાઈ ગઈ છે એટલે આપણને ખબર પડી દીકરી મળી પછી એ જે આખું પોલીસનું જે પ્રોટોકોલ આવે છે એમાં ચેકિંગ થયું ને આપણને ખબર પડી કે આ બળાત્કારું છે સ્ટીલ હું તમને કહું છું કે લોકો બીવે છે લોકો બીતા નથી લોકોને એવું જ છે કે ના ભાઈ આપણે બચી ગયા ને હું બચી ગઈ ને તું બચી ગઈ ને બેટા બસ હવે આનાથી વધારે કશું કરવું નથી કારણ કે આપણે એક સોકોલ્ડ આવરણમાં રહીએ છીએ કે ના હું સારું અમારું સમાજ સારું મારી દીકરી સારી આ સારું પણ આવા કેટલાય કિસ્સા છે કે જેની અંદર જે બળાત્કાર પીડિતા આપણી દીકરીઓ છે એ સમાજની સામે આવી છે એમને કન્ફ્રન્ટ કર્યું છે લડાઈ જીતી છે સર સર્વાઇવર તરીકે જે છે એ પીડિતાઓ રહી છે અને સમાજની અંદર એક સાદું ઉદાહરણ બની છે આપણે સમાજે ભેગા થઈને આવે નક્કી કરવું પડશે કે ભાઈ એક એક દીકરી હતી એની જોડે થઈ ગયું એ પછી એને ન્યાય અપાવવાની પ્રક્રિયાની સાથે સાથે એનું રિહેબિલિટેશન એનું વોકેશનલ રિહેબિલિટેશન એનું સાયકોલોજીકલ રિહેબિલિટેશન એ ફરીથી સમાજમાં એ જ રીતે નોર્મલ રીતે જીવી શકે છે એને વારે ઘડે યાદ અપાવવાની જરૂર નથી જેમ કે સોનલબેને કીધું કે પે રોલ પર છૂટી ના આવે કે તું આને પતિ પરમેશ્વર માની લે પણ સેનો પતિ પરમેશ્વર માની લેવાનું એક ઘટના જેમાં એનો કોઈ વાંચ જ નહો જો એમાંથી એ બચી ગઈ છે તો એને એના રીતનો જીવનસાથી ચૂનવાનો અધિકાર છે આજે સમાજમાં એવા લોકો બી છે એવા તમે દાખલા બેસાડી શકો છો જ્યાં સુધી તમે આને હેલ્ધી વે ઉપર નહીં લઈ જઈ શકો તમે એને અછૂત કેમ કરી દો છો કે ભાઈ તારી જોડે આ ક્રાઇમ થઈ ગયો એટલે હવે તને સમાજમાં કોણ એક્સેપ્ટ કરશે એટલે પહેલાં તો એ માનસિકતામાંથી આપણે બધાએ બહાર આવવું પડશે કે એક તો ઓલની એની જોડે ઘટના ઘટી છે એમાંથી આપણે આ દીકરીને બચાવીને સમાજની અંદર મેઇન પ્રવાહમાં જોડવાની છે કે એને અછૂત ફીલ કરાવવાનું છે એટલે મને લાગે છે કે જ્યાં સુધી માતા પિતાથી લઈને તમામે તમામ સમાજના અગ્રણીઓ વડીલો અને સમાજ જેમ આપણા સમાજની અંદર તો ઓલવેઝ આટલા સામાજિક ફંક્શનો થતા હોય છે એ મોટું પ્લેટફોર્મ છે કે જ્યાં એ લોકો સમાજના આગેવાનો આવીને કે કે ભાઈ આપણી દીકરી કોઈ આવી બચી ગઈ હોય તો હેલ્ધી વેમાં એને સારો છોકરો જોડી પરણાવો ભાઈ આ રીતે ના હોય કે પેરોલ પર છૂટી ના આવે તારે એને પતિ પરમેશ્વર માની લેવાનું એવા એક્ઝામ્પલ જ્યારે સમાજ પોતે બેસાડશે ન્યાયતંત્રને સરકારોએ તો પોતાનું કામ કરવાનું છે પણ સમાજે પણ બહાર આવીને એવા એક્ઝામ્પલ્સ બેસાડવાની હવે જરૂર છે બિલકુલ સવાલ એ છે કે હમણાં જ વાત કરી મનોવૈજ્ઞાનિક પાસે લઈ જવા જાણવા આ બધું શા માટે કેમ શા ઘરમાંથી જ તેમને એટલા સંસ્કાર આપવામાં નથી આવતા દીકરીઓને તો ઘણું બધું શીખવાડવામાં આવતું હતું સરસ મારે બે પોઈન્ટ આમાં કેવા હતા એક તો આ કે છે ને આજે એકદમ બધું બધું શું પેલા શું મનોવૈજ્ઞાનિક ને શું પેલું બધું શું થઈ જાય અંદર આવી જાય આવેગ 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 પેલા આવેગ નહોતા આવતા હવે આવે તો આવે છે હા ધેર આર ધ રીઝન વાય વાય અત્યારે કેમ બધું ફાટી ફાડી ફૂલ્યું છે કારણ કે લોકોને જે તમે પહેલા વર્ડ યુઝ કર્યો હતો કે લોકોને પોલીસનો ડર નથી પોલર લોકોને લો એન્ડ નો ડર નથી લોકોને જ્યુડિશિયરીનો ડર નથી લોકોને ખબર છે કે લોકો મચી જશે એટલે મારે જે પછી આપણે શું કહેવાય બધું આમ કરીએ ને તેમ કરીએ આટલું બધું કરીએ આપણે બે હજાર બે ને અત્યારે બે થયા અને આજ કરી રહ્યા છે પણ આપણો પારો તો વધી રહ્યો છે એક કલાકમાં ચાર રેપ થાય છે બોલ સ્ટેશન વધી ગયા છે એવું પાછું ના ચાલુ કરતા કે ભાઈ નોટિંગ વધી ગયું છે નોટિંગ વધ્યું છે પણ એ પ્રમાણે આ ઇન્સિડન્સ બી વધી ગયા છે ના તો ખાલી પચાસ ટકા રજિસ્ટર થાય છે બીજા તો આપણે બધા કરી છે કે પચાસ તો રજિસ્ટર નથી થતા કારણ કે વિટનેસ હોસ્ટેલ થઈ જાય ધાક ધમકીઓ મળે ને કે તારા ભાઈને મારી નાખશો એવું બોલે તો બિચારી દીકરી શું કરી શકે કમિંગ બેક ટુ હું મારે ગવર્મેન્ટને રિક્વેસ્ટ કરવી છે કે સાહેબ અમે તો અમારી રીતે નાનું મોટું કરી જ રહ્યા છે પણ અગર તમે ગવર્મેન્ટ છો

કરી શકો છો તો તમે ખાલી 60 યા 70 કરોડ પુરુષો માટે આ ડર નહીં પેદા કરી શકો કે અમારી માં બહેન દીકરીઓ જે જે જેને પ્રોટેક્શન ફ્રીડમ તો જી દૂરની વાત છે મને ફ્રીડમ તો મળ્યું જ નથી પણ મને જે પ્રોટેક્શન મળે એનો તમે ડર નહીં પૂરી પૂરો કરી શકો સાહેબ ને કરી શકાય અગર વિલ હશે તો 100 આ વિલ હતું એટલે ટ્રાફિક થયું ને એટલે વિલ હશે તો આ બી થશે એટલે સાહેબ બાકી તો અમે બધું આવું બધું રાવું તો 2012 થી કોઈ માત્ર ચર્ચાઓ નહીં પરંતુ આપણે એ જ આશા રાખીએ કે જલ્દીથી જલ્દી નિયમો લાગુ પડે ડેથ વોરન બાદના નિયમોને લઈને કેટલીક મોટી વાત લાલ રંગના મોકલવામાં આવશે દુષ્કર્મીઓ બાવીસ તારીખે સવારે સાત વાગે ફાંસીના પંદા પર ઉભા રખાશે સમય નક્કી થયો છે ચારે પાપીઓના પગ મજબૂત દોરડાથી બાંધી દેવામાં આવશે

ચારે પાપીઓને અડધો કલાક સુધી ફાંસીના માછડે લટકાવી રાખવામાં આવશે ચારે પાપીઓ મર્યા છે કે નહીં તેની મેડિકલ ટીમ ખાતરી કરશે ફાંસી પછી મેડિકલ ટીમ ચારે પાપીઓનું ડેથ સર્ટી જેલરને આપશે જેલર બ્લેક વોરંટ અટેચ કરી કોર્ટને તે મોકલી આપશે જેલના મૃતદેહ તેમના પરિવારને સોંપી દેવામાં આવશે જેલરને લાગે કે બોડી સોંપવાથી માહોલ બગડશે તો સોંપવી જરૂરી નથી માહોલ બગડે એવું લાગે તો જેલમાં જ અંતિમ વિધિ પણ કરવામાં આવી શકે છે ફાંસી આપતા પહેલા ફાંસી ઘરથી ઓફિસ સુધી જેલર દોડ લગાવે છે ફાંસી પહેલા નવો હુકમ નથી આવ્યો ને તે જોવા જેલર દોડ લગાવે છે નવો હુકમ આવ્યો હોય તો ફાંસી રોકાશે નહીં તો કહેશે લટકાવી દો અપરાધી ના વજન જેવા ડમીને ફાંસી આપીને એક ડેમો પણ કરી લેવામાં આવતો હોય છે ડેથ વોરન્ટ પછી કેદી પાસે કામ કરાવવાનું બંધ કરી દેવાય છે કેદી પર ચોવીસ કલાક નજર રાખવામાં આવશે અને દિવસમાં બે વાર તેનું મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવશે ફાંસીના દિવસે કેદીના પરિવારને જાણ કરવામાં આવે છે કાયદાની ભાષામાં ડેથ વોરંટને ફોર્મ નંબર ચુમ્બાલીસ કહેવાય છે ડેથ વોરંટ બાદ જેલર કોર્ટને જણાવે છે કે કયા સમયે તે ફાંસી આપશે તો ડેથ વોરંટના કેટલાક નિયમો છે તે નિયમો આપણે જોયા જે રીતે હમણાં જ કિંજલબેન આપે કહ્યું હતું કે એ દિવસે ખરેખર એ દિવસે જો ફાંસી જોવા મળે છે કે કેમ લાઈવ જોવા મળશે કે કેમ ચોક્કસથી આવા કેટલાય જ નરાધમો છે બીજી વાર આવું કરતા વિચારશે તેને લઈને જ કરવી છે વાત આમાં શું છે કે આવા એક્ઝામ્પલ્સ સેટ કરવા જ જોઈએ સમાજમાં જેથી કરીને આની એક પોતાની એક બીક હોય છે કે ફાંસીને આવું આવું જોવે ને એ સાથે જ માણસ અંદરથી થોડું ફફડી જાય કે હવે હું જો નાનું મોટું કશું બી કરતો હોઉં તો બંધ કરું કારણ કે જેમ હમણાં શ્રદ્ધાબેને વાત કરીએ કે સીધું રેપ પર જતાં પહેલાં માણસ બીજું ઘણી બધી નાની મોટી છેડતી આ તે એક જગ્યાએ રેપ કર્યો જે જાહેરમાં આવ્યો બીજી જગ્યાએ શું કર્યું હશે એ કોને ખબર કે જે નથી આવ્યું ફ્રન્ટ પર એટલે આવા લોકોને ગભરાવવા એ બહુ જરૂરી છે અને એ રિક્વાયર્ડ છે એટલે નાની બાળકીઓના કેસમાં તો આપણને દયા આવે એવી પરિસ્થિતિ છે બિચારીને ખબર પણ નથી હોતી કે જે અંકલ મને રમવા બોલાવવા લઈને જાય છે શું કરે છે કેમ કરે છે એ નથી ખબર પડતી એટલે બહુ ભયંકર પરિસ્થિતિ છે આ એક્સપ્લેન ના કરી શકાય ઇમેજિન ના કરી શકાય એવી પરિસ્થિતિ છે જે લોકો કરે જ એટલે ભયંકર વિકૃતિ છે જો આ પ્રકારની પેનલ્ટી જો ડેથ હેંગ ને બધું જોવે તો એમાં ચોક્કસ થોડો ઘણો એક સુધારો એક અટકાવ તો આવી જ શકે અને એક બદલાવ પણ લાવવાની દિશામાં આખા સમાજે ભેગા થઈને કામ કરવાની જરૂર છે કારણ કે આજે તમે જોશો તો મોટા મોટા પાયે છોકરીઓ હવે એજ્યુકેશન લઈ રહી છે મેળવી રહી છે હાયર એજ્યુકેશનમાં જઈ રહી છે જોબ્સ કરવા જઈ રહી છે તો વર્ક પ્લેસ પર હેરાસમેન્ટ બી એક એવી વસ્તુ છે કે તમારે દબાઈને મૂંગા મોઢે કારણ કે તમારે ઘર ચલાવવાનું છે એટલે તમે ઘણી વસ્તુઓ સહન કરતા હોવ છો એટલે આ વસ્તુ બી એક પોઈન્ટ છે કે જે કહેવાતી આઈસીસી ઇન્ટરનલ કમ્પ્લેન્ટ સેલ કે વુમન ડેવલપમેન્ટ કમિટી એકચ્યુઅલી એ કામ કરે એ ખાલી એક કારણ કે બનાવવાનું છે એક માળખું એટલા માટે બનાવી લીધું એટલા એના માટે નહીં પણ એને એક ઓબ્ઝર્વ બી કરવું જોઈએ જનરલ કે વોટ ઇઝ હેપનિંગ ખાલી કમ્પ્લેન આવે તો જ હું કામ કરું એવું નહીં પણ આપણે એક નજર આવવી જોઈએ એ કમિટીનું કામ છે કે બધું હેલ્ધી રીતે ચાલે છે કે નહીં કોઈને કંઈ તકલીફ નથી પડતી ને કોઈ અનકમ્ફર્ટેબલ નથી ને કોઈ જોવાનું કામ આપણી પાસે સમયનો થોડો અભાવ છે અને હું તમારા તમામ પાસે આવીને એક નાનકડો જવાબ મેળવવા માંગીશ સોનલબેન તમે કંઈ કહેવા માંગો છો આ મુદ્દે શું કહેશો નાનકડો જવાબ સૌથી પહેલી વાત તો એ છે ખ્યાતિ કે જ્યારે પણ કોઈ પણ દીકરી હોય છે ને એને હંમેશા એવું પૂછવામાં આવે છે કે તું તું વર્જિન છે કે નહીં આવો સવાલ ક્યારે કોઈ દીકરાને પૂછવામાં નથી આવતો એટલે દીકરીઓની જે વાત કરીએ જે પ્રમાણે કે જે સમાજ બદલાય છે સમાજ બદલવા માટેની સંસ્કારોની વાત કરીએ ખ્યાતિ તો મા બાપ તો ઘર ચલાવવામાં પડે છે આ જે મોંઘવારીને જે પ્રમાણેનો સમાજ છે કે ઘરમાં છોકરા મોટા કરવા છે સંસ્કારોમાં જોઈન્ટ ફેમિલીઝની હંમેશા આપણે હિમાયત કરી રહ્યા છીએ જે પ્રમાણેની વાત કરીએ છીએ કે જે પ્રમાણે લોકો પુખ્ત અર્લી પહેલા લોકો અત્યારે જે જંગ જંક ફૂડના લીધે લોકોમાં પહેલામાં પહેલા પોતા અત્યારે તમે જો કે પહેલાના જમાનામાં એવું નહોતું અત્યારે કદાચ એ લોકોની બોડી એ જ જે પ્રમાણે સોળ વર્ષનો છોકરો સગીર છે કે નહીં તો ઘણી વખત જે નિર્ભયા કાંડ છે એના પછી જે પણ બે ત્રણ કેસીસ આવ્યા છે એમાં એ બધા પુખ્ત વયના જેવી માનસિકતા અને એમનું શારીરિક સૌષ્ઠવ હતું એટલે આ જે વસ્તુઓ છે એના માટે ક્યાંક ને ક્યાંક જાગૃતતા હોવી જરૂરી છે અને એના માટે સમાજ ગવર્મેન્ટ બધા જાગે અને જ્યુડિશિયરી ઉપર હંમેશા વિશ્વાસ રાખવો જોઈએ જુડિશિયરી બધા જ રીતે સક્ષમ છે અને હંમેશા ત્યાં ન્યાય મળે છે એવું મારું માનવું છે બિલકુલ તમામ અમારી સાથે બદલ આપનો આભાર સમયનો અભાવ છે જેથી હું તમારો અંતિમ જવાબ નથી લઈ શકી પરંતુ એ આશા રાખું છું કે આપણા સૌ કોઈની એક જ ઈચ્છા છે ફાંસીના માછડી આવા તમામ નરાધમોને ચડાવવામાં આવે માત્ર આ ચાર નહીં પરંતુ દેશમાં આવી ઘટના ક્યારે ન બને કોઈ પણ દીકરી સાથે આવું ન થાય